ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान की साक्षी है। प्रत्यक्ष दादा भगवान की साक्षी है। वर्तमान महाविद्या क्षेत्र में विचरता। तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। जगत भर ना संत पुरुषों नु योग बल, जगत भर ना सत पुरुषों नु योग बल, अनेक प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल, समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो, अने कल्याण करवानु निमित्त बनवानी अम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो, जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो, जगत ना सर्व जीवो समाधान ने पामो, जगत ना सर्व जीवो मोक्ष ने पामो, जगत कल्याण हो, जगत कल्याण हो, जगत कल्याण हो। हे श्री पद्मावती माँ, हे श्री चक्रेश्वरी माँ, हमें सो आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के हम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ હે શ્રી અંબે માં, હે શ્રી ભદ્રકાળી માં, અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી શ્યાદવાદ વાણી શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની परम शक्ति आपो। जय सच्चिदानंद। बाथरूम रूम में
અને બાયના પાછળ તો બધું નાખું સુંગવાની લેતો આવે જોજે બે ત્રણ છે એમાંથી કયું સારું છે. વિજ્ઞાન કે જે સનાતન સત્ય ઉપર આધારિત છે એ વિજ્ઞાન હવે સાધુ સાધ્વીઓ પણ સમજવા માટે ઉત્સાહિત થયા છે. ખૂબ એ લોકોએ બે દિવસ ખૂબ લાભ લીધો પાલિતાણા ખાતે. રાતના 10-11 વાગ્યા સુધી એ બે સેશન પછી પણ રાતે પોતે પ્રતિક્રમણ કરીને બેસતા હતા 11-11 વાગ્યા સુધી. ઘણા બધા પ્રશ્ન પૂછ્યા, ઘણો બધો ઇન્ટરેસ્ટ બતાવ્યો અને એ આધ્યાત્મ વિજ્ઞાન લોકો સમક્ષ પહોંચે એના માટે ઉત્તમ નિમિત્ત કહેવાય કે એ લોકો પામે અને એમના નિમિત્તે અનેક જીવો પામે અને યાત્રા પણ સરસ થઈ. પાલિતાણા જુનાગઢ ટ્રોલીની અંદર સરસ પ્રોગ્રામ રહ્યા બધા. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, વાત એવી છે કે દરેક વસ્તુમાં ધીરજ રાખવી પડે અને ધીરજના ફળ મીઠા. ઉતાવળ કરવાથી કશું ના થાય. આ વિશ્વની અંદર રિવોલ્યુશન લાવવું હોય તો ધીરજ રાખવી પડે. ધીરજ સાથે, આત્મવિશ્વાસ સાથે આપણે આગળ વધીએ તો જ કામ થાય, નહીતર કામ ના થાય. કારણ કે મોટા ભાગના લોકોને એવું લાગે છે કે આટલું સરસ વિજ્ઞાન છે એટલે રાતોરાત લોકોને પહોંચી જવું જોઈએ, એમ ના પહોંચે. આપણી ઉતાવળે ના પહોંચે. એટલે આવી રીતે લોકોની અંદર આ જે વિજ્ઞાન જે અત્યારે ફેલાઈ રહ્યું છે એ વિજ્ઞાનમાં લોકોને એટલા માટે રસ પડવા માંડ્યો છે અને તમને બધાને પ્રેરણા મળે એટલા માટે કહું છું કે આ વિજ્ઞાનનું કોઈ કોમ્પિટન્ટ જ નથી, હરીફ જ નથી. ધર્મનું હરીફ હોય, વિજ્ઞાનનું હરીફ ના હોય. બીજું, ફોર્મેટ ના હોવાથી કોઈ વ્યક્તિ એવું નથી કહેતું કે તમારે આમ છે તો અમારે આમ છે, એવું પણ કોઈ કહી શકતું નથી. ત્રીજી વસ્તુ, ક્રિયાકાળની વાત નથી એટલે મારે આ કરવાનું, આ ના કરવાનું, છોડવાનું, થઈ શકશે ના થઈ શકશે એ પણ પ્રશ્ન નથી આવતો. ચોથી વસ્તુ, સરેન્ડર થવાનું છે એ પણ પ્રશ્ન નથી આવતો. એટલે ધીમે ધીમે લોકોને ખબર પડે છે કે જે મુક્ત પુરુષોએ, અનુભવી જ્ઞાની પુરુષોએ જે રીતે મુક્તિનો માર્ગ સહજ, સરળ અને સુગમ બતાવ્યો છે, એ સહજ, સરળ અને સુગમ એક આ આધ્યાત્મ વિજ્ઞાન થકી જ લાગે છે. બાકી કોઈ પણ રીતે એ સહજ, સરળ, સુગમ લાગે નહીં. અને માટે હવે લોકોને ધીમે ધીમે, સ્લોલી પણ સાઉન્ડલી લોકોને રસ પડવા માંડ્યો છે. બધી ઠેકાણે સત્સંગ કરીએ છે, નવી નવી વ્યક્તિઓ આવે છે, બિલકુલ નવો માહોલ છે, ગામડાનો માહોલ છે, ટાઉનનો માહોલ છે, સિટીનો માહોલ છે. ધીમે ધીમે બધા લોકો હવે આ વિજ્ઞાનને બિલકુલ આસાનીથી, કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગર, પ્રશ્ન ભલે હોય, શંકાએ પણ હોય, પણ વાદ વિવાદ થતા નથી. કારણ કે વિજ્ઞાન ક્લિયર છે, વિજ્ઞાન સિદ્ધાંત ઉપર આધારિત છે, એટલે આમાં કોઈ શ્રદ્ધા અથવા તો ઇન્ડિવિડ્યુઅલ બિલીફને કોઈ સ્થાન નથી. આવી રીતે આ વિજ્ઞાન લોકો સમક્ષ જે આપણી ભાવના છે એ પ્રમાણે પહોંચી રહ્યું છે અને કુદરત નિરંતર આપણને સાથ આપી રહ્યું છે. આપણા બધાની ભાવના પરિપૂર્ણ થઈ રહી છે, એની અંદર એ સહયોગ કરી રહી છે અને તમે બધા પણ તમારા લેવલે ખૂબ સુંદર કામ કરી રહ્યા છો. અને હું જોઈ રહ્યો છું મારા દર્શનથી કે તમે બધા પણ તમારી રીતે પ્રત્યક્ષ યા પરોક્ષ યા ભાવનાથી પણ લોકો કેમ કરીને આ વિજ્ઞાન પામે એવા પ્રયત્નમાં જ છો. તો આવો આપણે સૌ આ જ આધ્યાત્મિક વિજ્ઞાનને પાછું વિગતવાર સમજવા પ્રયત્ન કરીએ, આપણા પ્રશ્નોના સમાધાન મેળવીએ અને આ જ વિજ્ઞાનને પાછું આપણે અનુભવની શ્રેણીમાં આગળ લઈ અને લોકોને પહોંચાડવાના પ્રયાસ અને ભાવ કરીએ. એ જ આપ સર્વને શુભકામના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ બોલજો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપણા જે મૂળભૂત છ સનાતન તત્વો છે એમાંથી
आत्मा अने आत्मा सिवायना बाकीना पांच तत्वों एमांथी आत्माने विज्ञान घन कह्यो अने बाकीना पांच तत्वों थी उभी थती अवस्थाने विज्ञान कही आ समझा तमारो फोटो केम देखातो नथी छे स्वामी सुंदर प्रश्न छे કે છ તત્વો છ સનાતન તત્વો થી દુનિયા બનેલી છે એમાં પાંચ તત્વો ને વિજ્ઞાન કહેવામાં આવે છે અને આત્માને વિજ્ઞાન ઘન કહેવામાં આવે છે બહુ સુંદર પ્રશ્ન છે વિજ્ઞાન એટલે સિદ્ધાંતો ઉપર ચાલવાની પ્રક્રિયા એટલે કે પાંચે પાંચ તત્વો ઓટોમોડ થી કુદરતના કાનૂન પ્રમાણે કામ કર્યા કરે છે અને પોતાનો રોલ ભજવે છે પોતાનું અસ્તિત્વ ખલાસ થતું નથી પણ અવસ્થામાં સહાયક થાય છે અને સહાયક થવામાં પણ સાયન્ટિફિક પ્રોસેસ છે જેને આપણે લો ઓફ નેચર કહીએ પણ આત્મા છે એ વિજ્ઞાન ઘન કહેવામાં આવે છે કારણ કે આત્મા છ તત્વોમાં આત્મા તત્વ જ કેવું છે કે જેની અંદર જ્ઞાન ગુણ છે અને જે કર્મ બાંધી શકે છે અને કર્મ ભોગવી શકે છે બાકીના પાંચ તત્વો કર્મ બાંધી શકતા નથી ભોગવી શકતા નથી અને એનામાં જ્ઞાન ગુણ નથી એટલે જ્ઞાન ગુણ હોવાથી એને એને વિજ્ઞાન ઘન કહે છે વિજ્ઞાન ઘનનો મતલબ થાય એ વિજ્ઞાન થી જ બન્યું છે એ કઈ પણ કલ્પે એની હાજરીમાં તરત કર્મ બંધ થઈ જાય બાકીના જડ બાકીના પાંચ તત્વો કશું કરી શકે એમ નથી એ સહાયક થાય એમ છે એટલે એવી રીતે વિજ્ઞાન ઘનનો મતલબ થાય કે આત્માની હાજરીથી તો આપણને લાખો અવતાર થાય છે પાપ પુણ્યના જે કર્મ બંધાય છે જન્મ મરણ થાય છે ચારે ગતિઓ મળે છે એનું કારણ આત્મા છે અને આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે એટલે એની હાજરીથી જ કામ થયા કરે બાકીના જળ તત્વો જે છે એ જળ તત્વો એ વિજ્ઞાન છે એટલે કુદરતના કાનૂનથી કામ કરે છે જયારે આત્મા તત્વની હાજરીમાં કર્મ બંધાય છે ત્યાર પછી કુદરત કામ કરે છે કર્મ બાંધવામાં નહીં કર્મ ભોગવવામાં એટલે વિજ્ઞાન ઘન નો મતલબ થાય આત્માની હાજરી છે એના જ્ઞાન ગુણ છે એના કારણે જ્ઞાન ને આધારે અજ્ઞાન ગુણ પણ ઉભો થાય છે અને વિભાવિક અવસ્થાથી કર્મો બંધાય છે અને જન્મ મરણના ચક્કરમાં અનંત અવતાર એ જ આત્માની હાજરીમાં ભટક્યા કરવું પડે છે ઓકે સ્વામીજી જય સચિદાનંદ હા બીજું કઈ પૂછવું છે તમને કઈક સમાધાન ના થયું મને એક વિચાર આવ્યો કે મેં કીધું આ સારો પ્રશ્ન હતો મેં પૂછી લઉં એમ આપને સમાધાન થયું હા હા બરાબર છે બસ મને આ જ હતું પણ એકવાર આપથી કન્ફર્મેશન મળી ગયું ઓકે 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 હાજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ સ્વામીજી હમણાં આપણે જે વાત કરી ને એના માટે પ્રશ્ન એમ થાય છે કે જ્યારે વિભાવમાં આવીએ છીએ મીન્સ વિભાવથી બધા કર્મ બંધન થાય છે મનુષ્ય ભવની વાત છે સ્વામીજી તો એમાં એ પણ સાયન્ટિફિક પ્રક્રિયા થતી હોય છે સ્વામીજી ત્યારે પણ કારણ કે વિભાવમાં હોય છે અહીંયા ગડી આત્માની અંદર આત્મા વિજ્ઞાન ગણ હોવાથી કર્મ બંધાય છે કારણ કે જ્ઞાન ગુણ છે બીજા કોઈ પાંચ તત્વોમાં જ્ઞાન ગુણ ના હોવાથી અંદર પ્રક્રિયા ન થવાથી જ્ઞાન ગુણ ના હોવાથી કર્મ બંધાતા નથી અને કર્મ ભોગવાતા નથી આત્મા ના હોય તો ના બંધાય એ તો બેઝ જ છે એને કારણે જ થાય છે પણ સાયન્સ જોઈએ બાંધતી વખતે પણ સાયન્સ જોઈએ બધી વખતે આત્માની હાજરી બે વખત હા હા એ તો છે બરોબર છે અધરવાઇઝ તો પેલું ક્યાંથી ચાર્જ ને ડિસ્ચાર્જ થાય હા એટલે ચાર્જ કરવાનું જ્ઞાન ગુણ ના હોય તો ચાર્જિંગ થાય જ નહીં ના થાય જ્ઞાન ગુણ ના હોય તો ડિસ્ચાર્જ પણ ના કહેવાય બાકીના તો ચાર્જ ડિસ્ચાર્જ નથી હા બરાબર છે સ્વામીજી એટલે આત્માને વિજ્ઞાન ઘન કહેવાય અને અવસ્થાઓને તો વિજ્ઞાન કહેવાય જ છે હા હા આપણે કર્મ બંધવાની જે પ્રોસેસ છે એ પણ સાયન્ટિફિક જ છે શું થાય એ પણ થોડું કઈશ તમે કરેક્શન
કરજો જે હોય ને, કે હવે એક કર્મનો ઉદય અત્યારના આવ્યો છે, એ કર્મના ઉદયમાં આપણે જેને કહેવાય કે અંતસ્કરણ લેવલ પર આપણે એમ લાગે કે ના જવા દો, આ કોણ આવે, આપણે તો મોક્ષે જવું છે, એના કરતા આપણે ચલો ને હવે જેટલું ઓછું બોલીને આપણે કામ કરાવી લઈએ એટલું વધારે સારું, સમથિંગ લાઈક ધેટ, એમ કરીને આપણે જે કહેવાય કે એને હોલ્ડ ઓન કર્યું, જે વસ્તુ છે એને હોલ્ડ ઓન કરી અને કીધું કે ના આવે આપણે ચૂપ રહીએ એમ કરીને, એક એ વસ્તુ છે. એમાં એ પ્રોસેસમાં સાયન્સ નો ઉપયોગ થાય છે સ્વામીજી? એટલે મોક્ષે જવાનું છે ને આપણે આમ નથી કરવાનું એમ, કે આપણે નથી જવા દો ને આ ઝંઝટમાં કોણ પડે, એક 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 એ પ્રસંગ છે. એક ઓકે, પછી બીજો કયો પ્રસંગ છે? હા, એક એ છે, પેલા એનું કહી દો પછી બીજું ને ત્રીજું પૂછીશ સ્વામીજી. ઓકે, પહેલી વસ્તુ એ કે આપણે ઝંઝટમાં પડવું છે કે નહીં એ નક્કી કરનારા કોણ? ઝંઝટમાં પડવું છે કે નહીં એ નક્કી કરનારો તો અંદરનો જ હોય ને, અહંકાર જ હોય. હવે આજે નક્કી કરે, ડિસ્ચાર્જ હોય. એક મિનિટ, આજે નક્કી કરે તો આજે રિઝલ્ટ આવે? આજે નક્કી કરે તો આજે ના આવે રિઝલ્ટ. તો આજનું રાજ તો આજનું લાઈફ તો ડિસાઇડેડ છે. હા, બરાબર છે. હવે તમે નક્કી કરો છો ત્યારે તમે એવું બોલો છો કે ભાઈ તમારો અહંકાર એવું નક્કી કરે છે કે મારે આ ઝંઝટમાં નથી પડવું. ત્યારે કુદરત શું કહે છે કે તારો જન્મ એ ઝંઝટ જ છે. એ ઝંઝટની અંદર તારી પાસે જો સારા સંજોગ હશે તો તું તારા જ્ઞાન દર્શન નો ઉપયોગ આસાની કરી શકીશ. અને તારા ટિપિકલ સંજોગ હશે, ચીકણા સંજોગ હશે, ડિફિકલ્ટ સંજોગ હશે તો તને જ્ઞાન દર્શન નો ઉપયોગ કરવો ડિફિકલ્ટ થઈ જશે. એઝ અ ટર્મ્સ ઓફ પ્રોગ્રેસ, ડેવલપ થયેલા વ્યક્તિની વાત જુદી છે, આપણે ડેવલપ થઈ રહ્યા છે. સાચી વાત છે સ્વામીજી. એટલા માટે આપણા માટે સત્સંગ હોવો અને સત્સંગ કરવો એ બંને વસ્તુ આપણા પ્રોગ્રેસમાં સહાયક છે. તમે જયારે કોઈ પ્રશ્ન પછી જવાબ આપે છે ને ત્યારે તમારું દર્શન તમારે યુઝ કરવું પડે છે. એ વખતે તમને ખબર પડશે કે વેર યુ આર. હોલ્ડ કર્યું એ પણ એ ડિસ્ચાર્જ નો પાર્ટ આપણે ગણી શકીએ. એ જે હોલ્ડ ઓન કર્યું એમણે અને કે ના આપણે નથી એ કરવું એમ કરે એ પણ ડિસ્ચાર્જ નો પાર્ટ આપણે ગણી શકીએ સ્વામીજી. એક સંજોગ ને તમે સંજોગ થી તમે દૂર રહેવા પ્રયત્ન કરો. અચ્છા, એમાં અજ્ઞાન નો નાશ નથી થતો? ના 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 ના, એનું ડુઅરશિપ એ તો એ જ અજ્ઞાન છે. પણ તમને એમ લાગે કે મને આરતી કરવી નથી ગમતી, નથી કરતું, એને તમે પુરુષાર્થ માનશો, ઇટ્સ અ રિલેટિવ ટ્રુથ. કરવામાં આનંદ માનો છો એ રિલેટિવ ટ્રુથ, નથી કરવામાં આનંદ માનતા તે પણ રિલેટિવ ટ્રુથ છે. એમ આઈ રાઈટ ઓર નો? હા, બરાબર છે, રાઈટ. ડુઅરશિપ ઇઝ અ ઇગ્નોરન્સ. એન્ડ ઓનરશિપ ઇઝ અ ઇગ્નોરન્સ. હા, એટલે એમાં અજ્ઞાનનો નાશ નથી થતો પણ એમાં કર્મ બંધ તમારે પેલું એ થઈ જશે, કર્મનું જે બીજ પડવાનું હોય એ નથી પડતું, કેરી ફોરવર્ડ થતું, કારણ કે કાઇન્ડ ઓફ એને પેલું એ કરી નાખ્યું એટલા માટે એમ કહી શકાય ને સ્વામીજી. કર્મ બંધ તો પડે, કર્મ બંધ તો પડે, ડુઅરશિપ ઉત્પન્ન થાય, કર્મ બંધ તો પડે, ડુઅરશિપ ઉત્પન્ન થાય તો કર્મ બંધ પડે ને, ડુઅરશિપ. હા, કર્મ એટલે હા હા, ડુઅરશિપ હોય તો કર્મ બંધ થાય, બરોબર છે, સાચી વાત છે. પણ એ પુણ્યનું એ કહેવાય ને સ્વામીજી, કારણ કે એને કીધું કે ના છોડી દો હવે આપણે આમ એ ઝંઝટમાં નથી પડવું, તો એ પુણ્યનું કર્મનું ઉદય કહેવાય ને સ્વામીજી. તમે તમારી જાતને સેવ કરો છો, ઇટ ઇઝ ઓકે, પણ એનાથી ક્રેડિટ તો ના મળે ને.
કર્મ પૂરું કર્યું સાથે તમે સનાતન દ્રષ્ટિ તમે વાપરી એમાં બરાબર છે જે કર્મ નું ઉદય હતો એ પ્રમાણે તમે કર્મ પૂરું થયું તમારું એ જે ડાયલોગ કરવાનું હતું જે પણ કરવાનું હતું એ ઉદય પ્રમાણે થયું આપણે એને ઉદય તરીકે જોયો અને સાયન્ટિફિક દ્રષ્ટિએ એ બેસાડી કે ફાઇલ નંબર 1 એ જે રીતના એનું પેલું કર્મનું ઉદય પૂરો કર્યો તો એ જે છે એનું જે કારણ કે તો રોંગ વિઝન થી જ પૂરો કરવાનું છે ઓકે બરાબર ને એટલે એ વિઝન એનું રોંગ જ છે અજ્ઞાન નું જ છે તો એમાં આપણે આ આપણી સાયન્ટિફિક દ્રષ્ટિ સેટ કરી કે ભાઈ એ એવી કુદરતી રચના છે આની પણ કુદરતી રચના છે બંને અભેદ છીએ આત્મ સ્વરૂપે એ તો એમાં તો આપણે એ જ કહેવાય ને કે આપણે ડાયરેક્ટલી એ જ અપ્લાય કર્યું ને સાયન્સ જ એપ્લાય કર્યું એમાં તો આપણે એટલે અજ્ઞાન નો નાશ થયો જ એમાં એટલે સાયન્સ એપ્લાય કર્યું છે પણ એ સાયન્સ એપ્લાય કરવાનું એ તો કોઈ પણ સંજોગમાં વિજ્ઞાન એપ્લાય કરવું એ તો આપણું વિઝન છે ઇન એની સરકમસ્ટાન્સીસ નોટ પર્ટીક્યુલર એક કે બે માં બટ ઇઝ અ કોમન મેટર ફોર ઓલ સરકમસ્ટાન્સીસ હા હા એ 100% એગ્રી છે પણ આમાં અજ્ઞાન નો નાશ થયો ને એમ મારો ક્વેશ્ચન છે સ્વામીજી કયા મુદ્દા ઉપર અજ્ઞાન નો નાશ થયો આ બીજું મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે એને જે કર્મ એનું જે હતું પૂરું કર્યું જે પણ એ ડાયલોગ બાજી કરી કે જે પણ એને કહેવાનું તે કહી દીધું આપણે સનાતન સત્ય નો વ્યૂ આપણે બેસાડ્યો બી ખરો ત્યાં બેસી કે આ રીતના છે પણ એ રીતના એ તો એમાં કર્મ બંધન આપણને મોક્ષ માર્ગ ને લાયક ને સહાયક એમ થશે અને અજ્ઞાન નો નાશ થશે ને એમાં બંને સાથે થાય બરાબર હા અને એક ત્રીજો ફેઝ છે જેમાં મોસ્ટલી આપણા લોકોનું મિસ આઉટ જ થતું હોય છે પાછળથી જ ખ્યાલ આવતો હોય છે આવો તો ક્યારેક રેર પ્રસંગ બની જાય તો એમાં મિસ આઉટ થાય છે અને તન્મયાકાર થઈ જાય છે પછી આપણને ખ્યાલ આવે છે અને પછી આપણે સેટ કરીએ છીએ એટલે શું શું મિસ આઉટ થાય છે એટલે ત્યારે એ કર્મનો ઉદય થઈ ગયો ત્યારે જાગૃતિ ન રહી ટોટલી પેલો પણ ડિસ્ચાર્જમાં આવી ગયો આપણે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા પણ એમાં જ આવી ગયો ડિસ્ચાર્જમાં મર્જ થઈ જાય છે અને એટલે પછી આપણે ત્યારે જાગૃતિ એવી ન રહી હા એકદમ પેલું ગાઢ એ થઈ ગયું તો એમાં પછી આપણે ખ્યાલ આવી જાય છે કે આપણે આમાં નથી અપ્લાય કરી શક્યા એટલે પછી આપણે પછી જયારે જાગૃતિ આવે ત્યારે આપણે એને અપ્લાય કરીએ છીએ કરેક્શન કરીએ છીએ ત્યારે તો એમાં પણ આપણે અજ્ઞાન નો નાશ તો કર્યો જ છે સ્વામીજી એમાં આપણે પણ એ જે કર્મનું હા કર્મનું સોરી સ્વામીજી એને પુરુષાર્થ કહેવાય હંમેશા આપણે એઝ આપણે બધા હવે સાયન્ટિસ્ટ છીએ એટલે સાયન્ટિસ્ટ તરીકે આપણે વિઝન ને ઇમ્પોર્ટન્ટ આપવું મન વચન કાયાના એક્શન ને ઇમ્પોર્ટન્ટ ના આપવું હા હા બરાબર છે અને એક ભાવ રાખવો કે મારા મન વચન કાયા બીજાના માર્ગદર્શન માટે નિમિત્ત બને તો સારું છે કે એની અંદર કોઈ સંસારી સ્વાર્થ નથી હા પછી ભલે સંજોગ હોય કે ના હોય ના હોય બરાબર હવે તમે આવી પણ ભાવના નહીં કરો તો બીજી સંસારી ભાવના થશે હા હા સંસારી એટલે જે રિલેટિવ સત્ય વાળી હોય કે જેને રિલેટિવ સત્ય વાળી ના માર્ગ સાથે કોઈ લેવા દેવા ના હોય હા એવી રીતે બરાબર એટલે એટલે આધ્યાત્મ માર્ગમાં સાધુઓ અને સંન્યાસીઓને મહત્વ કેમ આપવામાં આવ્યું કારણ કે એ લોકો જ્ઞાન પચાવે છે જ્ઞાન સમજે છે જ્ઞાનનો ઉપયોગ કરે છે અને પોતાનો અનુભવ વહેંચે છે આ બધી અવસ્થામાં સેન્ટરમાં તો જ્ઞાન જ છે જ્ઞાન જ છે હા વાંચે છે ત્યારે પણ જ્ઞાન છે ઉપયોગ કરે ત્યારે જ્ઞાન અનુભવ કરે ત્યારે જ્ઞાન અને વહેંચે ત્યારે જ્ઞાન ત્યારે જ્ઞાન એટલે એને પરિપક્વ થવું ઈઝી પડી જાય છે હા હા બે રીતે તમને સાયન્સમાં આધ્યાત્મ વિજ્ઞાન ને રિયલાઇઝ કરવામાં તમે સાઉન્ડ થતા જાઓ છો બરાબર
એટલે આ થર્ડ જે આપણે કીધો એમાં પુરુષાર્થ તો છે જ, ખાલી ફક્ત એનું પેલું કહેવાય કે એનું ત્યાં કર્મનું બીજ પડ્યું એ તો પડતું જ હોય છે, પણ પેલું ક્લિયર ન થયું એનું. આપણે અજ્ઞાન નું નાશ નથી થતું, જે ફર્સ્ટ વાળું એક્ઝામ્પલ કીધું એમાં. હા, એટલે ફર્સ્ટ વાળું જે એક્ઝામ્પલ છે એની અંદર તો એ આપણે પહેલામાં કીધું ને કે ભાઈ એમાં આપણે કરવાપણામાં ગયા એટલે અજ્ઞાન નું તો નાશ થાય જ નહીં ને. જય સચિદાનંદ. ભાવ સર. જય સચિદાનંદ સ્વામીજી. મહેન્દ્રભાઈ ભાવસાર બોલું છું. હા બોલો બોલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે ગઈકાલના વોટ્સએપ ગ્રુપમાં આપણા એક મહેન્દ્રભાઈ પંચાલ ડાકોર વાળા એક એક આપ્ત સૂત્ર મૂકેલું છે. એમાં એમાં એવું લખ્યું છે, એકડે એકો બાકી બધા મીંડા છે, જે નથી એ નિરાતે આપણે જાણીએ છીએ, અને જે છે તેને તો કાયમ નિરાત માટે આપણે જાણવું નથી. આપણે પોતે જ આપણી અંદર રહેલા પરમાત્માને અનુભવી શકીએ, એટલા માટે આપણે કુદરતી રચનાને સમજવી જાણવી જરૂરી થઈ પડે છે. બીજો કોઈ રસ્તો છે જ નહીં, અને હોય શકે પણ નહીં. આટલું પૂરતું છે વેલ્યુ આપણે કરીને. તો આમાં જરા સમજાવો ને, થોડુંક ગુજવાડો થાય છે. આ દુનિયાના મન વચન કાયા અને મન વચન કાયા સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધો અને સાધનો, આ બધાની વેલ્યુ આધ્યાત્મ માર્ગમાં ઝીરો છે. ઝીરો એટલે નકામી નહીં, ઝીરો એટલે ખોટી નહીં, ઝીરો એટલે રિલેટિવ સત્ય અથવા તો ટેમ્પરરી. બરાબર. ટેમ્પરરી વેલ્યુ કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે જવા માટે જ આવ્યું છે. બરાબર. માણસ જન્મે છે મરવા માટે, બરાબર છે. પછી એની વેલ્યુ કરવી કે જે જન્મતો નથી, જીવતો નથી, મરતો નથી ને કાયમી છે, એની વેલ્યુ કરવી. કાયમીની વેલ્યુ હોય તો એ એકડો છે, બાકી બધું ઝીરો છે. બરાબર છે. અને આપણે આખી જિંદગી ઝીરો ની વેલ્યુ કરીએ છીએ, હાથે ઝીરો જ લઈ જઈએ છીએ. બેંક વાળો કે તમારું બેલેન્સ ઝીરો છે તો કેટલું આપણને પૈસા આપે? કશું ના મળે. તો પછી આપણે ઝીરો હાથે લઈ ગયો તો કુદરત શું આપે? કઈ નઈ, કશું ના મળે. બરાબર છે. કિંમત તો એક ની છે, એક એટલે આત્મા, ઝીરો એટલે સંસાર. ઝીરો ની ગમે એટલી વેલ્યુ કરશો, ગમે એટલા ઊંડા ઉતરશો તો પણ ફાયદો નહીં થાય. માટે એવું કે છે કે સ્વામીજી કીધું છે કે આ જે મન વચન કાયા થી જે કઈ અનુભવાય છે, દેખાય છે, સમજાય છે, એ બધા કુદરતી રચના તરીકે જુઓ તો પછી તમને આત્માની વેલ્યુ સમજાય. બરાબર છે. પણ જ્યાં સુધી તમે આ દુનિયાની વેલ્યુ કરશો ત્યાં સુધી આત્માની વેલ્યુ સમજાશે નહીં. નહીં સમજાય. એટલે એને એને પ્રયોગમાં મૂકીએ તો જ ખ્યાલ આવે આપણને. પ્રયોગમાં ના મૂકીએ તો ખબર ના પડે ત્યાં સુધી કશું. ના પડે. આપ ક્યાંથી બોલો છો? બરોડાથી બોલું છું. નાયકભાઈ ત્યાં મળ્યા હતા ને? નાયકભાઈ ત્યાં મળ્યા હતા. નલિની બેન छह सनातन तत्व के बारे में बात करना था कि जो छह सनातन तत्व है इनकी क्वालिटी और क्वांटिटी क्या है. और जैसे कि जो चेतन तत्व है उसको तो मैंने जाना है कि अभी तक कि ये अनंत है क्वांटिटी के रूप में. और क्वालिटी तो जो मेरी आत्मा है वो सबकी, हर जीव के अंदर जो आत्मा है सबकी क्वालिटी एक है.
और क्वांटिटी अनंत है, तो बाकी जड़ गति स्थिति समय स्पेस इनका क्या क्वांटिटी है, इसके बारे में जानना था। जड़ की क्वांटिटी क्या होती है? जड़ तो अवस्था के रूप में दिखते हैं ना। तो जड़ का तत्व क्या है? परमानेंट होता है जड़ की अवस्था परमानेंट होती है। जड़ की अवस्था टेम्परेरी होती है, तो टेम्परेरी को हम कैसे काउंट कर सकेंगे? आज और कल नहीं है, कैसे काउंट करेंगे? जी जी, आत्मा को काउंट करेंगे क्योंकि आत्मा सदा है। जी, तो हम काउंट कर सकते हैं, अवस्था को कैसे करेंगे? जी हाँ। और ये गति सहायक और स्थिति सहायक तत्व के रूप में परमानेंट है, वो तो अवस्था को अवस्था में सहायक होता है। अच्छा, ये जो कुदरत का जो कानून है, अगर उसमें चेतन तत्व निकल जाए तो ये पांच जो सनातन तत्व हैं उन पे ये कुदरत का कानून काम करता है। हाँ, कुदरत का कानून तो आत्मा नहीं होगा तो भी कुदरत कानून में दिन होता है, रात होता है, ठंडी गर्मी बारिश होती है, सूर्य चंद्र होता है, जंगल पहाड़ सब कुछ होता है, समंदर होती है, रिवर्स होती है, ये तो कुदरती कुदरत है और कुदरती कानून चलता है। जी जी जी, ओके। और एक प्रश्न और था, ये जो सनातन विज्ञान जो आज हम समझ रहे हैं साइंस के रूप में, तो जैसे कि ये भौतिक विज्ञान में फिजिक्स हुआ, केमिस्ट्री हुआ, या न्यूटन का सिद्धांत हुआ, ये भी एक साइंस ही है, इस प्रकार का ये कुदरत का साइंस है, तो ये कुदरत का साइंस ये धर्म से कैसे जुड़ गया? इसको अध्यात्म विज्ञान बोला जाता है, स्पिरिचुअल साइंस। जी, तो साइंस तो बाकी सब साइंस भौतिक विज्ञान बोला जाता है। जी, तो जो स्पिरिचुअल साइंस है वो धर्म से कैसे जुड़ गया, क्योंकि एक प्रकार का ये साइंस है और धर्म का जन्म ही अज्ञान से हुआ है, तो ये धर्म से कैसे जुड़ गया ये स्पिरिचुअल साइंस, क्योंकि ये एक अलग सब्जेक्ट है साइंस। धर्म से इसीलिए जुड़ गए क्योंकि महान पुरुष जो हो गए उन्होंने तो साइंस बताया, धीरे धीरे अनुभवी पुरुष लुप्त होने लगे तो फिर वही रिचुअल्स में ट्रांसफर हो गया, रिलीजियस में ट्रांसफर हो गया और हजारों लाखों लोग इसको फॉलो करने लगे और फिर बाद में ऐसी परंपरा बनेगी कि साइंस धर्म में हो सकता है, वो कल्पना भी खत्म हो गई। जी, आप समझे? अगर अभी आप धर्म, वैष्णव धर्म, शिव धर्म, स्वामी नारायण धर्म में आप साइंस की बात करोगे तो बोलते हैं धर्म में साइंस होता है, हम तो भगवान को मानते हैं, पूजा पाठ करते हैं, आरती करते हैं, बस वही तो धर्म है हमारा, हम गुरु को मानते हैं, वंदन करते हैं, माला गिनते हैं, यही तो धर्म है, इसमें साइंस कहां से होगा, यही बताएंगे। और यही सबसे बड़ी अज्ञानता हो गई है, तो वही तो मैं कहता हूँ, फिर क्या होगा? देखो, साइंस कब होता है? जब आप संप्रदाय से ऊपर जाओगे तो साइंस होगा, जब संप्रदाय की ही बात करोगे तो साइंस कहां से रहेगा? यू हैव टू प्रोजेक्ट योर संप्रदाय, तो फिर वो तो व्यू पॉइंट हो गया। जी जी, फिर आप इसमें साइंस कहां से लाओगे? जी हाँ, यही थोड़ा दुविधा था। तो जैसे कि ये साइंस है, तो जैसे फिजिक्स केमिस्ट्री हम लोग स्कूलों में कॉलेजों में पढ़ाया जाता है, तो इसका भी एक सिलेबस या सब्जेक्ट होना चाहिए कुदरती स्पिरिचुअल साइंस के, तो दुनिया इसको क्यों नहीं एक्सेप्ट कर पाती है और इस चीज को नहीं कर पाएंगे? इसको अभी आप साइंटिस्ट तैयार होंगे और दुनिया भर में बात करेंगे तो साइंस तो फैलेगा, क्यों नहीं फैलेगा? जी, ये हमारे सबके ऊपर है, दुनिया ने हमको धर्म दिया, व्यवहार दिया, सामाजिक ज्ञान दिया, अभी यही दुनिया को हम विज्ञान देना चाहते हैं और वो भी आध्यात्म विज्ञान, क्यों दे सकेंगे? समय लगेगा, मगर ऐसा तो है नहीं कि नहीं नहीं पहुंचेगा लोगों को, कोई भी बात की शुरुआत तो बिगिनिंग तो जीरो से ही होगी ना। जी, धीरे धीरे लोग उसको पहचानेंगे। जी हाँ, तो हम इस दुनिया के अंदर इतने सारे साइंटिस्टों के साथ हम नम्र प्रयास कर रहे हैं लोगों को विज्ञान पहुंचाने का, और लोगों को ये विज्ञान समझ में आ रहा है, सभी धर्म गुरुओं को धीरे धीरे ये विज्ञान समझ में आ रहा है, सभी
मोटिवेशन वाले को ये विज्ञान समझ में आ रहा है, सभी साइंटिस्टों को ये विज्ञान समझ में आ रहा है, मगर इसका आम जनता के सामने प्रभाव दिखना इसके लिए समय लगेगा। एक समझ में आना और पब्लिक के सामने बोलना इसके इतने समय लगता है। जी जी स्वामी जी जी, मगर आएगा एक दिन, अपने आप आएगा। जी यही यही भावना थी, क्योंकि साइंस साइंस होता है, वही मैंने मेरा क्वेश्चन था कि साइंस है तो फिर ये धर्म से कैसे जुड़ गया, क्योंकि एक प्रकार का ये भी एक समझने वाली चीज है, और दुनिया का जन्म आविष्कार मोक्ष ये सब बस एक प्रकार का साइंस है, तो ये धर्म से जुड़ गया, ये धर्म से जुड़ गया, ये इसका मतलब कि ये अज्ञान है। ये ज्ञान का मतलब होता है रिलेटिव सत्य। जी रिलेटिव सत्य, वो तो रहेगा क्योंकि उसमें से बाहर निकलने के लिए बहुत समय लगेगा। हमारी भारतीय संस्कृति वैसे सनातन सत्य जानने में और कुदरत को जानने में ही और मानने में ही पहले से बहुत ही, हम बचपन से नहीं हजारों साल से हम सूर्य को देव मानते हैं, चंद्र को देव मानते हैं, नदी को भी हम पवित्र मानते हैं, नदी माता मानते हैं, धरती को भी हम माता मानते हैं, पहाड़ की भी हम पूजा करते हैं, हम पेड़ पौधे की भी पूजा करते हैं। तो ये हमारा संस्कार था ही। जी हाँ, मगर धीरे धीरे लुप्त हो गया। इस प्रकार से हम कुदरत की ही पूजा करते थे, और कुदरत को जानने या समझने का प्रयास करते थे, और यही कुदरत को जानना समझना यही हमारी साहजिकता थी। मगर आज वो कुदरत को समझना भूल गए और भौतिक मार्ग में चले गए, इसीलिए हम असहज हो गए, और इसीलिए हमको जो भी चीज दिखती है हमको ये चाहिए। आखिर क्या पाना है आपको? जी स्वामी जी, मगर क्या करें, ये सब ट्रेंड हो गया अभी माया की जाल से। जी स्वामी जी, तो धीरे धीरे हमारे हम सभी साइंटिस्ट मिलके यही दुनिया के सामने ये विज्ञान विज्ञान के रूप में कुदरत और कुदरती कानून और कुदरती रचना के रूप में जितना जितना पेश करेंगे, एक न एक दिन हजारों लाखों करोड़ों लोग ये विज्ञान समझने के लिए बेताब बनेंगे, मगर हमारे को उसके लिए धीरज धैर्य रखने की जरूरत है, और प्रयास के अंदर सफलता निष्फलता न देख के हमको हम बांटते रहे, हमको बेचना तो है नहीं। जी जी स्वामी जी, एक क्वेश्चन और था, ये जो चार्ज प्रतिष्ठित आत्मा है वो तो सिर्फ मनुष्य भाव में ही होती है, बाकी और किसी योनि में नहीं रहती है, तो जैसे कि त्रियंच गति हुआ तो उसमें जो चार्ज प्रतिष्ठित आत्मा होती है वो उसका स्थिति क्या होती है, उस प्रतिष्ठित चार्ज प्रतिष्ठित आत्मा की स्थिति क्या होती है? जैसे कोई मनुष्य जन्म से एक जानवर जन्म गति में चला गया तो उस समय तो चार्ज प्रतिष्ठित में क्या स्थिति होती है, क्योंकि वो तो भुगतान करने का गति है, इनएक्टिव मोड में हो जाता है। अच्छा, उसका कोई रोल नहीं रहता, इनएक्टिव मोड हो जाता है, तो उसमें कोई रोल नहीं होता है उनको चार्ज करने का। जी जी ओके, बस यही। जैसे हम गाड़ी चलाते हैं और गाड़ी चलाते समय हमने गाड़ी को न्यूट्रल रखते हैं तो गाड़ी अपने आप जगह पड़ती है, एक ही जगह पे घूमती है, आवाज आएगी आपको रों रों रों, कंज्यूम वो पेट्रोल भी यूज होगा मगर गाड़ी नहीं चलेगी। गाड़ी नहीं चलेगी क्योंकि इनएक्टिव मोड हो गया है, तो चलना नहीं है मगर लगता है कि पेट्रोल भी कंज्यूम हो रहा है, आवाज भी आ रही है, सब कुछ आएगा, गाड़ी नहीं चलेगी। जी इनएक्टिव मोड, भैया जो है वो इनएक्टिव मोड में आ गए, खाली मशीन चलेगा, पेट्रोल भी यूज होगा। गाड़ी को रेस करते हैं ना एक जगह पे रखे। जी हाँ जी हाँ, हाँ स्लेटर लेना पड़ेगा उसके लिए। हाँ जी ओके, अच्छा जय सचिदानंद।
कपिलमी बोलो। हेलो जय सच्चिदानंद। हेलो जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। कोटि कोटि नमस्कार। जय सच्चिदानंद। स्वामी जी घणा समय थी तमारी साथे वात करवानी इच्छा हती पण संजोग बात तो नतो। जी 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 आजे पहली वखत संजोग बाच्यो छे अने मने तमारू आ વિડિયો જોઉં છું તો મને બહુ જ ગમે છે। જી જી ખૂબ જ ગમે છે। તમારી સમજાવવાની રીત પણ ખૂબ જ ટચ કરી ગઈ છે। જી જી હવે આ તમે જે કુદરતી રચનાનો જે પ્રયોગ આપ્યો ને તો બહુ અદ્ભુત અદ્ભુત લાગે છે। ના એટલે આ તો અનાદિ કાળનું વિજ્ઞાન છે। પણ એવું સમજાતું નતું પણ આ વિજ્ઞાન નો પ્રયોગ તમે જે આપ્યો એનાથી એમ લાગે છે કે ખરેખર દાદા એ કીધું કે મોક્ષ ખીચડી કરતા સહેલો છે। તો હવે એવું લાગે છે કે હવે મોક્ષે જવાશે જ એમ। ના એ તો બરાબર છે અને ખરેખર એવું છે સહેલો જ છે। સમજાય નહી ત્યાં સુધી અઘરું લાગે। હવે પ્રશ્ન પ્રશ્ન એ છે કે આજે ઉદય કર્મ માં કઈ પણ દોષ નીકળે ત્યારે એમ આપણે એમ થાય કે આ ઉદય કર્મ માં નીકળ્યો પ્રતિષ્ઠિત આત્મા એવું નક્કી કરે કે આ ખોટું છે આવું ન હોવું જોઈએ મારી પ્રકૃતિમાં ને મને મોક્ષ માર્ગ ને લાયક ને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ ત્યારે એવું ફીલ થાય છે કે આ ત્રણેય ડિવિઝન અલગ પડી જાય છે કે ઉદય કર્મ ને મૂળ આત્માના પ્રકાશમાં પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરે છે એ બધું ત્રણેય વિભાગ અલગ પડી જાય છે। તો એ મારી સમજણ બરાબર છે કે કાંઈ ભૂલ છે એમાં? બરાબર છે। પ્રકૃતિ જુદી છે, પ્રતિષ્ઠિત આત્મા જુદો છે અને પરમાત્મા જુદા છે। હા પરમાત્માના પ્રકાશમાં પ્રતિષ્ઠામાં પુરુષાર્થ કરે છે અને ઉદય કર્મમાંથી નીકળે છે એ। હા અને પરમાત્માનો રોલ એ ત્રણેય જુદાય છે અને ત્રણેયના રોલે જુદા છે। હા એટલે એવી અનુભૂતિ થાય છે એટલે આ કુદરતી રચનાના પ્રયોગથી જ આવું થાય છે બાકી જ્ઞાન લેવાથી એવી અનુભૂતિ ક્યારેય નથી થઈ એમ। એટલે બહુ એમ થાય છે કે આ તો અદ્ભુત અદ્ભુત પ્રયોગ છે આ કુદરતી રચનાનો એમ। આપ ક્યાં રહો છો? હું અંજાર રહું છું। ઓહ અંજાર રહો છો? હા કચ્છ કચ્છમાં। તમે કચ્છમાં ક્યારે રહી ગયા હતા? એવું છે કે મને બોલાવનાર હોય તો આવે ને। એટલે મહાત્મા અહીંયા તમારા નથી વધારે કે ખબર નહીં આવે મને પોતાને ખબર નથી આ તો હું તો મારા તો એક કે મહાત્મા છે જ નહીં બધા સાયન્ટિસ્ટ બનાવું છું। હા બસ અમને સાયન્ટિસ્ટ બનાવી દેજો એવી આશીર્વાદ આપો કે અમે સાયન્ટિસ્ટ બની જઈએ તમારા છે। અને એ બાજુ આવવાનું થશે તો ચોક્કસ તમને જાણ તમે ગ્રુપમાં છો અધ્યાત્મ અધ્યાત્મ ગ્રુપમાં જોઈન્ટ થઈ છું। હા બસ બસ તો તમને છે ને જયારે પણ અમારું કચ્છ તરફ આવવાનું થશે તો પાલિતાણા જઈ આવું કુદરત બસ તમારી ઈચ્છા પૂરી કરશે જરૂર પૂરી કરશે ઈ તો દ્રષ્ટિમાં ના હોવા જોઈએ। હા એટલે દ્રષ્ટિમાં પુરુષાર્થ કરવાનો એ બહુ જ આમ સહેલું પડે છે આમ એમ થાય કે બહુ જ મજા આવે છે એમ। उस दिन आपसे बात हो रही थी वो नरक गति और पशु गति और देव गति के जीवों की। okay. तो आपने उसमें बताया था कि वहां पर एक तो इंडिविजुअल नाम नहीं होता और सेकेंडली आपने बताया था कि भी जो है वहां पर
जैसे सोशल लाइफ नहीं होती है और सारा का सारा जो व्यवहार होता है इंडिविजुअल होता है, कोई पर्सन टू पर्सन नहीं होता है। उसका कर्म का फल पर्सन टू पर्सन जो है मिलता है ना संसार में, मनुष्य में ऐसा वहां नहीं मिलता है। ओके, तो इसमें मेरे को दो प्रश्न होते हैं कि एक तो जैसे हम देखते हैं भी पशुओं के अंदर भी जो है जैसे हाथी है उनके झुंड के झुंड चलते हैं, फैमिली होती है, पक्षी होते हैं वो भी जो है आकाश के अंदर जो है पूरे झुंड के अंदर चलते हैं और एक प्रॉपर फॉर्मेशन होती है उनके अंदर, साइंटिस्ट कहते हैं कि उसके अंदर उनके अंदर कम्युनिकेशन भी होता है, वेल्स वगैरह होती है, एक वो सोशल लाइफ का ऐसा भान होता है जी, और सेकेंडली जो बोलते हैं कि इंडिविजुअल खाली होता है तो ये जो पशु होते हैं देवों का तो मुझे पता नहीं है कि उनके अंदर जो है जो मैथुन होता है उसके हिसाब से जो पर्सन टू पर्सन व्यवहार होकर जो उनकी जो नेक्स्ट जनरेशन पैदा होती है, तो ये पर्सन टू पर्सन व्यवहार में नहीं आएगा कि कैसे आएगा ये? एक मेरा प्रश्न, उसके बाद में दूसरा एक और प्रश्न करूंगा आपसे। जब मैं बोलता हूँ उसको जो है आपने उस दिन एक और मेंशन किया था सत्संग में कि जो है ये नाम और नाम की जो सर्वमाया है इसका बहुत बड़ा साइंस है और इसको समझना पड़ेगा, तो इसके ऊपर थोड़ा सा प्रकाश डालेगी भी नाम और नाम की सर्वमाया जो है तो इस माया के अंदर क्या क्या आता है, इसका व्याप क्या है जिससे कि इसको हम समझ के इस पे फोकस जाए और उसमें से हम निकलने में हमको आसानी पड़े। जी 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 जी, सबसे पहली बात ये है कि आपने जिस प्रकार से एनिमल की बात किया, पक्षी की बात किया, या तो एक इंद्रिय से पंचेंद्रिय का जो जीव होता है उनके बारे में आपने कहा कि उस प्रकार से उनका लाइफ होता है, उनको फैमिली होता है, वट एवर इट इज, उनको संवेदना होती है, कम्युनिकेशन होता है, ये आपने बात बताई। सोशल लाइफ, हाँ, तो ये जो उनकी सोशल लाइफ दिखती है ना वो दो प्रकार की है। एक प्रकार की ये है कि वो ग्रोथ हो रहा है, इफ इट इज बट नेचुरल तो ग्रोथ हो रहा है, मैच्योर हो रहे हैं, आप समझे। और ह्यूमन लाइफ का मतलब होता है मैच्योर हो गए, पांच इंद्रियों से मैच्योर हो गए फिर उसको बुद्धि मिलती है, अभी ये एक इंद्रिय से पंचेंद्रिय मैच्योर हो रहे हैं। दूसरी बात, इंसान को एनिमल से प्यार होता है और एनिमल को इंसान से प्यार होता है, ये जो प्यार दिखता है उसमें सिंपल प्रिंसिपल ये है, ह्यूमन रिलेटेड जो एनिमल्स हैं, गाय है, कुत्ता है, बिल्ली है, जिसको हम पालतू प्राणी कहते हैं, ये सब ह्यूमन में से ही वहां गए कर्मों के फल के फल स्वरूप, आप समझे। तो उनमें सोशल लाइफ होगी, उनमें रिलेशन है एक दूसरे का, मगर उसमें मनुष्य कॉज कर सकता है, एनिमल नहीं कर सकता है, मगर रिलेशन जरूर है क्योंकि यहां से गए, तो एक दूसरों दोनों को फीलिंग होगी, एनिमल को भी होगी और ह्यूमन को भी होगी। अच्छा, ये अभी इसको छोड़ देते हैं, आगे जाते हैं देवलोक और नर्क लोक, तो वहां तो टोटली यहां जैसी कोई लाइफ नहीं है, कोई जन्म नहीं है, कोई फैमिली नहीं है, कोई रिलेशन नहीं है, माता के पेट में जन्म लेना नहीं है, तो माता पिता है, लाइफ होती है, खाना पीना होता है, ऐसी कोई सोशल लाइफ वहां नहीं है, न देवलोक में है न नर्क लोक में। तो वहां पर माता पिता से जन्म नहीं होता है? बिल्कुल नहीं। तो वहां जन्म कैसे होता है? वहां जन्म जो होता है वो पोस्ट से होता है, और देवलोक के अंदर जो भी जन्म लेता है वो जैसे यहाँ बोलते हैं कि 18 साल के उम्र का व्यक्ति मैच्योर बोला जाता है, तो वहां यंग ही पैदा होता है, बच्चा पैदा नहीं होता है, और वो यंग लाइफ उनकी लाख साल तक रहती है, बुढ़ापा नहीं आता है उसपे, न बचपन है न बुढ़ापा है, न रोग है, न फूड है, न सोशल लाइफ है, न रिस्पॉन्सिबिलिटी है, सेम नर्क लोक में है, तो वहां लाइफ ही नहीं है सोशल। मगर हाँ, जो आपने आपने कहा कि एनिमल के अंदर, तो इसमें एनिमल में दो प्रकार है, जो नेचुरल एनिमल है वो ग्रोथ करता है,
तो धीरे धीरे कुछ ना कुछ सीखता है, क्योंकि उसको ह्यूमन बनना है, ह्यूमन हुआ नहीं है, बनना है। तो कुछ ना कुछ जैसे उसकी सेंसेस बढ़ती है, कुछ ना कुछ सीखता है अपने आप के लिए, अपने सर्वाइव के लिए, अपने अपने बच्चे होते हैं उनके सर्वाइव के लिए, कुछ ना कुछ करता रहता है, मगर वो डेवलप हो रहा है, वो गया नहीं है। और जो लोग ह्यूमन में से एनिमल में गए हैं, वो कर्मों के भुगतान के लिए गए, तो डेवलप होके गए, और इसीलिए उनकी लाइफ तो हमारे जैसी ही लगेगी, मगर फिर भी डिफरेंस कितना होता है, हम पुरुषार्थ कर सकते हैं, वो नहीं कर सकते हैं। That's it. Okay. और उसमें एक बात प्लस पॉइंट है, जो ह्यूमन रिलेटेड एनिमल लाइफ है उसमें कर्मों का संबंध है, जो नेचुरल जो एनिमल होता है उसमें उसमें व्यक्ति व्यक्ति का संबंध नहीं है, मगर जो ह्यूमन के साथ जुड़ा हुआ है, गाय घोड़ा कुत्ता बिल्ली, ये यहां से ही गए तो उनका रिलेशन है, मगर एनिमल कर्म नहीं कर सकता है, मनुष्य कर्म कर सकता है, इतना ही डिफरेंस है। बाकी बाकी और लाइफ तो हमारे जैसा लगेगा आपको। और डिफरेंस ये है एनिमल में और ह्यूमन में, ह्यूमन में एवरी ह्यूमन को टाइटल मिलता है, वहां एनिमल को टाइटल नहीं मिलता है। हम इनको पहचानने के लिए देते हैं, ये उनकी परंपरा नहीं है, हम अपने पहचान के लिए इसको आइडेंटिफाई करते हैं, एक्चुअली उसका नाम होता नहीं है। राइट। तो इसीलिए मैंने कहा कि इस प्रकार से उसका लाइफ होता है। अभी और क्या प्रश्न था? नाम और नाम की सर्वमाया। वो तो इसमें आ गया ना, नाम है तभी तो संसार है, नाम नहीं तो संसार नहीं है, नाम नहीं है तो संसार ही नहीं है। भले जन्म लेता है, जीवन होता है, मृत्यु होता है, जैसे देवलोक में संसार नहीं है, लाखों साल का आयुष्य है, नरक गति में संसार नहीं है, एनिमल में संसार नहीं है, आयुष्य तो है, हमारे जैसा जन्म है, जीवन है, मृत्यु है, मगर संसार नहीं है। संसार का मतलब होता है जिसको जिससे हम पुरुषार्थ कर सकते हैं और इंडिविजुअल कर्मों के भुगतान करते हैं, उसको संसार बोला जाता है, जिससे कर्म पैदा भी होता है और कर्म की भुगतान इंडिविजुअल होती है। तो नाम है तो नाम है तो संसार है, ये थोड़ा सा और समझाइए, इसको समझ में नहीं आ रहा। नेम इज अ टाइटल ऑफ एज अ सोशल एनिमल। सोशल एनिमल के अलावा और कोई एनिमल या और कोई गति में, चार गति में से और कोई गति में टाइटल नहीं होता है। पोस्ट होती है, देवलोक में पोस्ट होगी, टाइटल नहीं है। आप समझे, पोस्ट होगी मतलब वो जन्म लेते ही उसको मिल जाती है, नोबडी गिव हिम, सो वो नेचुरल पोस्ट है। क्या है यह नाम? इंसान अपनी पहचान के लिए दिया जाता है और उसी से ऊपर उसकी लाइफ चलती है, तो इसीलिए उसको नाम और नाम की माया बोलते हैं। okay. वहां नाम नहीं है, देवलोक में पोस्ट जरूर है, पोस्ट है, और वो पोस्ट बाय बर्थ मिलती है, वो भी नेचुरल पोस्ट है, नोबडी गिव हिम। ठीक है, जय सच्चिदानंद। जय सच्चिदानंद। भावना बिन स्वामी जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। कोटि कोटि वंदन स्वामी जी। हवे मारे प्रश्न हतो स्वामी जी के डेवलपमेंट बे प्रकारनो होय, एक आपणे डेवलपमेंट લઈને આવ્યા હોય અને બીજું આપણે પુરુષાર્થ કરી અને ડેવલપમેન્ટ વધારીએ, હવે એટલે કે જે લઈને આવ્યા છે ડિસ્ચાર્જ ડેવલપમેન્ટ, હવે એ ગ્રેજ્યુઅલી ઓપન થાય એ બરાબર છે, પણ હવે આજે આપણે જે પુરુષાર્થ કરીને ડેવલપમેન્ટ વધારીએ અને એનાથી આપણો અજ્ઞાનનો નાશ થાય, અને જેમ જેમ અજ્ઞાનનો નાશ થાય એમ આપણી સાઉન્ડનેસ, બ્રોડનેસ, પરફેક્ટનેસ વધતી જાય, બરાબર? પણ હવે જેમ જેમ આપણે અનુભવ કરીએ વિથ પ્રોસેસ, ત્યારે શું થાય આપણને ખબર છે કે આગળનું એક સ્ટેપ આપણને બતાવે છે, બરાબર? હવે એ અત્યારે જે
જ્યાં ઉભા છીએ ત્યાંથી એ આગળના સ્ટેપ ઉપર આપણે જવા માટે પ્રયત્ન કરીએ ત્યારે અંદર જે એફર્ટ ઉભો થાય અને એ એફર્ટ ઉભો થતા આપણને જે અંદર પ્રશ્ન ઉભો થાય અને પ્રશ્ન ઉભો થાય અને એ તમને હું વાણી દ્વારા પૂછું તો એ વાણી આપણી ડિસ્ચાર્જ કેવી રીતે કહેવાય, મને એમાં થોડું કન્ફ્યુઝ થાય છે કે અત્યારે હું પુરુષાર્થ કરું છું, પુરુષાર્થ કરતા હું એ સ્ટેપ આગળ વધવા માટે જે અટકી છું અને એમાં એ હું તમને જે પ્રશ્ન પૂછું છું તો એ તો આ ભાવનું હું ડેવલપમેન્ટ કરું છું અત્યારે અને એમાં જે વાણી નીકળે છે પ્રશ્ન પૂછવામાં અત્યારે, તો એ ડિસ્ચાર્જ કેવી રીતે કહેવાય? હું વિદ્યાર્થી તરીકે ભણતો હોઉં અને ટીચર ભણાવે એ ના સમજાય ને હું પ્રશ્ન પૂછું તો એ પુરુષાર્થ કહેવાય? બરાબર, એ રીતે સમજાય છે કે ડિસ્ચાર્જ કહેવાય? તમે તમારો સોશિયલ લાઈફ જીવી રહ્યા છો ફેમિલી સાથે, અને કોઈ ડિસ્પ્યુટ થયો હોય કે કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન થયો હોય તો તમે પૂછો કે આનો મીનિંગ શું છે, તો તમારો પુરુષાર્થ છે? ના, એ પુરુષાર્થ નથી, પણ હું જયારે મારા પુરુષાર્થ લાઈવ ઈગોમાં હું જયારે પુરુષાર્થ કરું છું અને એક આગળનું અનુભવનું એક સ્ટેપ આગળ બતાવે છે દરેક વખતે જેમ જેમ આપણે આગળ વધીએ, હવે મને એમ થાય કે હવે આ સ્ટેજ ઉપર આવવા માટે મારે અહીંયા એફર્ટ કરવો પડશે, એટલે એ જો હું એફર્ટ કરું છું અને ત્યારે મને જે પ્રશ્નો ઉભો થાય છે, હવે ધારો કે અત્યારે મને પ્રશ્ન કયો ઉભો થયો છે કે એક એક કે મારે એક આ પ્રશ્ન છે કે હું જેમ આપણે જેમ પુરુષાર્થ કરીએ છીએ એમાં વિચાર અને વર્તન બેમાં આપણે અલગ રહીએ છીએ, પણ જ્યારે કોઈની સાથે વાત કરીએ છીએ અને શબ્દનું અવલંબન લેવું પડે છે ત્યારે ભળી જવાય છે, અને એમાં જો હું એફર્ટ કરું છું ને તો બહુ એફર્ટ કરવો પડે છે અને નથી થતું, જુદું નથી રહેવાતું, એટલે એ વખતે વિચાર અને વર્તનમાં સરસ રહેવાય છે, પણ જયારે કોઈની ફાઇલ સાથે વાત કરીએ અને જયારે શબ્દનું અવલંબન આવે છે ત્યારે હા તો ત્યારે બહુ જ એફર્ટ કરવો પડે છે. હવે આ હું એફર્ટ અત્યારે કરું છું તો એ હું વાણી તમને પૂછું છું તો એ ડિસ્ચાર્જ કેવી રીતે કહેવાય? એટલે એટલે સમજાવું તમને, એટલે આ બધું આ બધી વાતો છે ને કુદરતી રચનામાં સમજવી પડે. માણસ બાર મંદિર થી ગ્રેજ્યુએટ થાય એને આપણે પુરુષાર્થ કહીશું? ના, તો સ્ટેપ બાય સ્ટેપ તો આગળ વધે છે. બરાબર, એવી રીતે એવી રીતે એવી રીતે, એટલે તમને હવે એક્ચ્યુઅલ જવાબ આવે. એવી રીતે તમે જે મને પ્રશ્ન પૂછો છો અને તમને જે સમજ થાય છે, આ તમારો જે પુરુષાર્થ લાગે છે એ ખરેખર પરિણામ ભાગ છે. બરાબર. તો બસ હવે સ્વામીજી મારો આ પ્રશ્ન છે કે વર્તનમાં અને વિચારમાં જુદું રહેવાય છે, પણ જ્યારે વાણીમાં જુદું રહેવા જઈએ છીએ શબ્દમાં, ત્યારે આપણે પુરુષાર્થમાં તો શબ્દનું અવલંબન લેવું જ પડે છે, હું શુદ્ધાત્મા છું કે કુદરતી, પછી કુદરતી રચના છે, તો એમાં જુદું રહેવા માટે શું કરવું પડે? એમાં ધારો કે તમે સત્સંગ કરો છો અત્યારે, હવે તમે કોઈ પણ મહાત્મા સાથે કે સાયન્ટિસ્ટ સાથે વાત કરો તો તમારે અંદર કેવી રીતે, તો તમે એ વાણીને જુદી જોઈને સાંભળો છો, એ સંભળાય છે તો જુદું રહેવાય છે, પણ સાંભળવાની વાત તો બરાબર છે, પણ આ આખી તમે પ્રશ્ન પૂછો અંદર દર્શન ઊભું થાય અને જે જવાબ નીકળે છે એ આખી પ્રક્રિયાને કુદરતી રચના તરીકે જોઉં છું. એનાથી દર્શન ઉભું થાય તે અને જવાબ નીકળે તે. એ વખતે કુદરતી રચના જોવાની, અને કુદરતી રચના જોવાની કઈ રીતે જોઉં છું એ ખાલી મેં કીધું. બરાબર બરાબર
બરાબર. પણ હવે ધારો કે આ ફાઇલ નંબર એક વાણી વાણી ડિસ્ચાર્જ થતું હોય બરાબર, એ વખતે સ્વ સ્વરૂપમાં નથી રહેવાતું, એ વખતે કુદરતી રચના નથી દેખાતી, એ વખતે શું કરવું? એટલે હજુ વાણી ઉપર જે માલિકી ભાવ છે જેને કારણે આસાનીથી છૂટું રહેવાતું નથી, માલિકી ભાવ ને બરાબર. માલિકી ભાવ બે પ્રકારનો છે, એક તો મારી વાણી અને બીજું હું બોલું છું. બરાબર. એટલે માલિકી અને કર્તાપણું બે જીવતું છે. કર્તાપણું એટલે શબ્દમાં હું બોલું છું અને મારી વાણી, મારી વાણી એ માલિકી, હું બોલું છું એ કર્તાપણું. બરાબર. એમાં બહુ જ એફર્ટ કરવો પડે છે એમાં જુદું રહેવા માટે. એમાં એમાં આપણે કુદરતી, આજે તમે કોઈને જવાબ આપ્યો બરાબર છે, તો પ્રશ્ન પૂછો તે કુદરતી રચના. તમે જેવો જવાબ આપો છો, તમને જેવો સમજાય છે એવો તમે જવાબ આપો છો, એ કુદરતી રચના. તમને સમજાયું તો એ કુદરતી રચના. હવે માનો કે તમે એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, તમને તે વખતે જે અંદર ઉઘાડ થયો એનો તમે જવાબ આપ્યો. હવે વ્યક્તિ જતી રહી, બે કલાક પછી તમને થયું ઓ ના આ પ્રશ્ન જવાબ મેં આવો આપ્યો સારું થાય, એ કુદરતી રચના. હા ના, એટલે કુદરતી રચના જ છે, પણ તમને ખાલી કહું છું એટલે જે વખતે જે જવાબ નીકળવાનો છે એ જ ખુલ્લું થાય ને એ જ પ્રમાણે નીકળશે. બરાબર 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 બરાબર. પછી આપણને એમ થાય કે આ વખતે આ દ્રષ્ટિનો ઉપયોગ ના કર્યો, તો એમાં સ્વામીજી હવે આપણે જયારે આપણે દ્રષ્ટિનો ઉપયોગ નથી થતો, તો ત્યારે મને એવું લાગે કે આપણે એમ બોલીએ છીએ કે આવી પ્રકૃતિ ના ઘટે અથવા આ સંજોગ ના ઘટે, તો મને એવું લાગે છે કે આવી દ્રષ્ટિ ના ઘટે એવું ના આવે. ના ના, એટલે આપણે આપણે કારણ કે આપણે ત્યાં દ્રષ્ટિનો ઉપયોગ નથી કર્યો, પ્રકૃતિ તો કુદરતી રચના છે. પ્રકૃતિ પ્રકૃતિ આવી પ્રકૃતિ ના હોવી ઘટે એવું જયારે આપણે બોલીએ છીએ ત્યારે પ્રકૃતિ મળવાનું કારણ શું છે? અજ્ઞાનતા. હા, અજ્ઞાનતા એટલે આપણા કર્મ. કર્મ બરાબર છે. કર્મ બરાબર છે. એ કર્મ બંધાયેલું કઈ રીતે? દ્રષ્ટિથી. દ્રષ્ટિથી. એટલે આપણે આવા સંજોગો ના હોવા જોઈએ, ઇટ મીન્સ કે હું આવા ભાવ ના કરું. બરાબર. પણ એ વખતે મારાથી એવો ઉપયોગ થાય છે કે આવી દ્રષ્ટિ ના ઘટે, કે જ્યાં મેં દ્રષ્ટિનો બંનેનો મીનિંગ એક જ છે. મીનિંગ એક જ છે ને, કે મેં સામેની વ્યક્તિને કરતા જોયું કે કુદરતી રચના ના જોઈ, અથવા મેં ક્યાંય ઉપયોગ ના કર્યો દ્રષ્ટિનો, કે તો એ વખતે એવું થાય છે કે આવી દ્રષ્ટિ ના ઘટે, તો એ બેનો મીનિંગ એક જ થાય. એક જ, એક જ થાય. ઓકે ઓકે. બસ આ બે પ્રશ્નો હતા મારા, કે એક તો સભાનીમાં જુદું નથી રહેવાતું અને આ. બરાબર. જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. સ્વામીજી હવે આપણે જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. મારો ક્વેશ્ચન એ છે કે આપણે બોલીએ છીએ ને ચરણ વિધિ, કે માં નામ નામની માયા પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કર્યું છે અને સર્વસ્વ મારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં. એમાંય છે કે આપણે દાદા ભગવાન હતા ત્યારે એમને જ અર્પણ કરતા હતા અને દેહધારી પરમાત્મા એ કહેવાતા અને અર્પણ કરતા હતા. હવે ક્વેશ્ચન, હું તો એવી રીતે જ અર્પણ કરું છું હજી પણ કે દાદાને જ પ્રત્યક્ષ લાવીને, કારણ કે અંદર પરમાત્મા પ્રગટ હતા એમને અર્પણ અને પછી મારા અંદર એટલા શુદ્ધાત્માને પ્રગટ, કારણ કે નિમિત્ત મારા માટે એ બનેલા અને પછીથી આ ચેતન સ્વરૂપ અંદર શુદ્ધાત્મા સ્વરૂપનું રિયલાઇઝેશન જે પણ બિગિનિંગ સંપૂર્ણ એમને અર્પણ કરું છું. તો કે આ મારે ને વિભૂતિ બેન ને તમારે વાત થયેલી અને આ જ ક્વેશ્ચન એમણે મને પૂછેલો, તો મેં આ રીતે સમજાયેલું કે દાદા તો અત્યારે હાજર નથી, તો હું દાદાની સાક્ષી અંદર રહેલા પરમાત્મા જે છે એને આ મન વચન કાયા અર્પણ કરું છું. તો અને તમારો આન્સર વિભૂતિ બેન ને જુદો હતો, તો સાહેબ ડિફરન્ટ લાગે છે, એમાં તમારું દર્શન આપ ખુલ્લું કરો જેમ છે એમ સાયન્ટિફિક રીતે કઈ રીતે કહેવાનું, કારણ કે તમે કીધેલું કે કુદરતનું છે મન વચન કાય અને કુદરતને જ અર્પણ કરવાનું છે એ તમે કહો, એ પણ મને સમજાયું સરસ રીતે. પણ હવે એ બેનો સંગમ કરીને તમે સાયન્ટિફિક મને સહેજ જવાબ આપો. જી 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 જી. હંમેશા જ્ઞાની પુરુષને જ્યારે આપણે સરેન્ડર થઈએ છીએ ત્યારે સરેન્ડરમાં કશું હોતું નથી, ખાલી ઈગોને સરેન્ડર કરવાનું છે. શું છે?
અને ઈગો ની અંદર માલિકી ભાવ ને કરતા ભાવ ને સરેન્ડર કરવાનું છે, કારણ કે માલિકી ભાવ કરતા ભાવ આપણો ન હોવો જોઈએ. જી. અચ્છા, મન વચન કાયા અને સંજોગો, સાધન સંપત્તિ સંબંધો સત્તા, આ બધું તો કુદરતનું જ હતું, કુદરતનું છે અને કુદરતી પાસે રહેવાનું છે. તમે સમર્પણ નહીં કરો તો આપનારે છે, લઈ લેનારે છે, રહેવાનું એની પાસે છે, નહીં કરો તો. જી. એટલે જેનું છે ને સમર્પણ કરવાનો શું વાંધો છે, કારણ કે હું તો શુદ્ધાત્મા છું તો જ છૂટો પડીશ ને. બરાબર. જ્ઞાની ને કરીએ છીએ, એક આપણો અહમ ભાવ છે કે જે અહમ ની અંદર બે ભાગ છે, માલિકી ભાવ ને કરતા ભાવ, એને સરેન્ડર કરવા માટે આપણે પ્રયોગ કરીએ છીએ. બરાબર. પણ કુદરતને એટલા માટે હું તો કહું છું કે કુદરતનું છે, અને હું શું છું, હું શુદ્ધાત્મા છું અને બાકી બધું કુદરતનું છે, તો કુદરતે મને આપ્યું છે અને કુદરત પાસે રહેવાનું જ છે, નહીં સમર્પણ કરવું તો. બરાબર. ખાલી અહીંયા પ્રશ્ન ખાલી ઈગો નો આવે છે કે તમારો જે અહંકાર એ મન વચન કાયા નો માલિકી ભાવ ધરાવે છે, અને મન વચન કાયા ને હું ચલાવું છું, કરતા ભાવ ચલાવે છે, એ કાઢવા પૂરતું આપણે જ્ઞાની ને સમર્પિત થઈએ છીએ. કેમ? કારણ કે એમના તરફથી આપણને દ્રષ્ટિ મળે છે. બાકી બધું તો કુદરતનું જ છે. બાકી બધું કુદરત, કુદરતમાં છ તત્વો આવી જાય. બરાબર. છ તત્વો આવી જાય અને મન વચન કાયાની, મન વચન કાયા અને તેની બધી અવસ્થાઓ આવી જાય, બધી આવી જાય. હવે છ તત્વમાં તો આત્મા હાજર છે, આત્મા પોતે છે, જેને અસ્તિત્વ કહેવાય, બાકીના તપાસ તત્વો ને અસ્તિત્વ ના કહેવાય, ઇન્ડિવિડ્યુઅલ અસ્તિત્વ તરીકે. જી. આત્મા એક જ એવો છે કે જેને ઇન્ડિવિડ્યુઅલ એક્ઝિસ્ટન્સ છે, અને મોક્ષ પણ એનો વ્યક્તિગત થાય છે. જી. બાકીના પાંચ તત્વો નો મોક્ષ નથી, એટલે વ્યક્તિગત નો કોઈ પ્રશ્ન આવતો નથી. બરાબર. અહીંયા વ્યક્તિગત છે, અહીંયા વ્યક્તિગત મોક્ષે જવાનું છે. કુદરત ની અંદર છ તત્વો એટલા માટે કીધા, ભૌતિક વિજ્ઞાનીઓ ખાલી પાંચ તત્વો ની વાત કરી અને આધ્યાત્મ વિજ્ઞાનીઓ છ તત્વો ની વાત કરી. હવે છ તત્વો ની વાત એટલા માટે કરી આધ્યાત્મ વિજ્ઞાનમાં કે આત્મા તત્વ ના હોય તો કોઝ ઇફેક્ટ કેવી રીતે હોય? કરેક્ટ. અને કોઝ ઇફેક્ટ ના આવતા દુનિયાને જોનાર, જાણનાર, ભોગવનાર કોણ હોય? જડ જડ ને તો ભોગવે નહી. બરાબર. એટલે તત્વ હોવાને કારણે, ચેતન તત્વ હોવાને કારણે, જ્ઞાન તત્વ હોવાને કારણે, અનંત સુખ સુખ વાળો હોવાને કારણે, પણ સાથે સાથે આ પાંચ ઇન્દ્રિયોના આધારે અજ્ઞાન ઉભું થવાને કારણે જે જન્મ મરણના ચક્કર ફરવા પડે છે, એનું કારણ પણ આત્મા જ છે. આત્મા ના હોય તો કર્મ બંધાય નહીં, આત્મા ના હોય તો કર્મ ભોગવાય નહીં. પણ આત્મા જ એક એવું તત્વ છે કે જે કર્મ બાંધી શકે છે. બીજા પાંચ તત્વો પણ કર્મ બાંધી શકતા નથી અને મુક્તિ ને અનુભવ શકતા નથી, કારણ કે ચેતન જ નથી. જી. પણ આત્માની હાજરી થી કર્મ બંધાય છે, આત્માની હાજરીમાં જ કર્મ છૂટે છે. બરાબર. છૂટે છે અને આત્માની હાજરીમાં જ લાઈવ ઈગો ચાર્જ કરે છે. બરાબર. આ ત્રણેય ફેક્ટ, ત્રણેય તમારા જે બંધ બને છે હવે તમે વિચાર કરો કે આપણે પરમાત્મા ને અર્પણ કરીએ, પરમાત્મા કોઈ પણ વિનાશી અવસ્થા ને સ્વીકારવાનું છે? આઈ એગ્રી. એ પણ મારા મગજમાં આવ્યું કે પરમાત્મા કોઈ સ્વીકારે નહીં, પણ છતાં એની હાજરી થી જ આ બધું ઉભું થાય છે. એની હાજરીમાં પ્રોસેસ થાય છે. બરાબર છે. પ્રોસેસ એની હાજરીમાં થાય છે, પણ કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરત પાસે રહેવાનું છે. અર્પણ નહીં કરો તો એ તો આમાં અર્પણ કરનારનો લાઈવ ઈગો છે, પોતાની માન્યતા અર્પણ કરે છે કે આ માલિકી, અજ્ઞાન નાશ કરવા માટે માલિકી ભાવ અને કર્તા ભાવ ખતમ કરવાનું સમર્પણનો પ્રયોગ છે. જી. પ્રયોગ છે. બસ. હવે એમાં સમર્પણ કરવાનું કરો કે ના કરો, પણ તમારો ઈગો માન્યતા અમે તમે સમર્પણ કરો છો. પણ જયારે આંખ બંધ કરીએ તો આપણે દાદાને જોઈએ, ક્યાં તો તમે કુદરત, તો કુદરત નામ તરીકે જોઈએ કે છ તત્વ તરીકે જોઈએ કે એક સમજણ તરીકે જોઈએ, કેવી રીતે તમે જુઓ? હા, હવે અત્યારે જે લોકો જ્ઞાની પુરુષ દાદા ભગવાન ને નથી મળ્યા, પણ આ વિજ્ઞાન ડાયરેક્ટલી સાંભળે છે,
અને એ લોકો પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં રહી અને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રત્ન જયારે જુએ છે ત્યારે એનો કરતા ભાવ માલિકી ભાવ ઓટોમેટિક ખલાસ થઈ જાય છે. એ પ્રોસેસ છે વિજ્ઞાન થકી. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન નો પ્રયોગ એ વ્યક્તિગત પ્રયોગ છે. ઇટ ઇઝ નોટ અ યુનિવર્સલ ટ્રુથ. બરાબર બરાબર છે. એટલે એમના ઉદયમાં જે પ્રયોગ લઈને આવ્યા હતા એ પ્રયોગ એમને લોકોને આપ્યો. એમાં અમે નિમિત્ત વન ઓફ ધ એવિડન્સ. આપણે બધા આપણે બધા નિમિત્ત બન્યા જે મળ્યા છે એ બધા. એટલે નિમિત્ત નૈમિત્તિક છે. આપણું વિજ્ઞાન યુનિવર્સલ ટ્રુથ ઉપર કામ કરે છે. એટલે હું એક મિનિટ બોલું. એટલે આજે આપણે પ્રયોગ અમારો પણ ઉદય દાદાજીનો પણ ઉદય અને ડિસ્ચાર્જમાં અત્યારે જે ચાલી રહ્યું છે એ પણ ઉદય ખાલી સમજણ દ્રષ્ટિમાં આ રાખવાનું કે આ કુદરતનું કુદરતને અર્પણ થાય છે. અને જ્ઞાની પુરુષ મારો જે અજ્ઞાન રૂપિ અહંકાર હતો અજ્ઞાન બે પ્રકારના માલિકી ભાવ ને કરતા ભાવ એને કાઢવામાં સમજાવવામાં જાગૃતિ આપવામાં જ્ઞાની પુરુષ સમજે નિમિત્ત બન્યા. જી પણ તમે નિમિત્ત તરીકે જોશો ને એની તો આ જ્ઞાન પરિણામ નહીં પામે. કારણ કે જ્યાં વિનય આખો ખુલ્લો થાય છે એમાં અર્પણ કરીએ છીએ એમાં આખો વિનય ભાવ શરૂઆત બિગિનિંગ આખો પ્રોસેસ છે એનો ને પછી પરમ વિનયમાં એ પરિણામ પામે છે. એટલે શરૂઆતમાં તો આ લાઈફમાં તો અમારે કોઈ પણ રીતે દાદાને ભૂલી શકાતું નથી. મારાથી તો નથી ભૂલાતું ભલે અંદર ચેતન માનું છું પણ છતાંય કહું કે દાદા આપના નિમિત્તે આ ચેતન ભાવ ખુલ્લો થાય છે અને એ આપનું સ્વરૂપે જ મારું સ્વરૂપ છે એ પાછળથી આખું આવે છે. એ પણ જી એટલે તમે બહુ સરસ એક્સપ્લેન કર્યું પણ એ એક્સપ્લેનેશન ની અંદર તમે દાદા ભગવાનની વાત ફૂલી ના કરી જે કરીને એ પિસ્તીસમાં કરી ફૂલ ના કરી. હજી ઘણું કહી શકું એમ છું પણ અત્યારે ટાઈમ એ નહીં એ રીતે નહીં. આજ લિંકમાં જી જી આ જે સબ્જેક્ટ છે એ લિંકમાં જ્ઞાનીપુરુષ દાદા ભગવાને કીધું કે તમે લોકો તમારી પાસે હાલ પૂરતું ડેવલપમેન્ટ ના હોવાથી તમે આ વિજ્ઞાન સમજી શકતા નથી માટે તમારે નિમિત્ત નહીં માનવાનું કારણ કે તમારે વિજ્ઞાન હજુ સમજવાનું છે. જી જી માટે અમે અત્યારે અમે કહીએ એને તમે ફોલો કરો જેને અમને આજ્ઞા ધર્મ કીધો અને સત્સાધન કીધા. બીકોઝ આપણે તે વખતે સાયન્સ સમજી શક્યા નહીં અને સાયન્સમાં ઇન્ટરેસ્ટ પણ નતો. બરાબર છે. છેલ્લે પછી એમને કીધું અંતે તો અમને પણ છોડવા પડશે. બરાબર. એટલે એમને એ ટુ ઝેડ સુધીની વાત તો આપી દીધી. હવે આપણે કયા લેવલે કેટલી સમજીએ છીએ એ તો ઇન્ડિવિડ્યુઅલ મેટર થઈ ગયું ને. જી જી પણ જીવું અને સ્વતંત્ર જીવું એ તો મારો વ્યક્તિગત પ્રશ્ન થઈ જાય ને. હવે સ્વતંત્ર જીવ તમે કહો છો સ્વતંત્ર એટલે પોતાના સ્વરૂપમાં પોતાના ચેતન તત્વનું જેના કુદરતી રચના ત્યાં સુધી વિજ્ઞાન ના સમજાય ત્યાં સુધી સ્વતંત્ર શબ્દ બોલવાનો નહીં. જી અને જેવો તમને એ ટુ ઝેડ સુધી વિજ્ઞાન સમજી ગયું બેસી કે ભાઈ આખો આ દુનિયા છે એ છ તત્વથી બની છે કુદરતી કાનૂનથી ચાલે છે અને એનાથી ઉભી થતી અવસ્થાને કુદરતી રચના કહેવાય અને હું પોતે શુદ્ધાત્મા છું બસ આજ મારું જ્ઞાન અને દર્શન છે અને આજ પુરુષાર્થથી મારે વિતરાગ દશા કેવળ જ્ઞાન દશા કેવળ દર્શન દશા પ્રાપ્ત કરવાની છે. આવું જો તમને ગેટ પડી જાય તો પછી કોઈ આધારની જરૂર નથી પણ ના સમજાયું તો જરૂર છે. જી કારણ કે કેવળ દર્શન ફૂલ થતા સુધી કંઈક ને કંઈક આધાર ઇવન શુકલ ધ્યાનમાં પણ તમે આધાર બતાવ્યા કે શુકલ ધ્યાનના ચાર પાયા તમે કીધા પદસ્થ પિંડસ્થ રૂપસ્થ અને રૂપાતીત તો છેલ્લે આવે છે. બધામાં આકાર પછી અંડાપિંડમાં આકાર રૂપમાં પણ આકાર તો બધામાં કંઈક આધાર રહ્યો છે રાઈટ. શુક્લ ધ્યાનની શ્રેણીમાં પણ તો પછી આમાં પણ અમને કંઈક આધાર જોઈએ છે એ અમે લઈને આવ્યા છીએ દાદા ભગવાનના રીતે અને હવે સમજણ એ ખીલવા માંડી છે કે અંદર પરમાત્મા છે એ જ દાદા ભગવાન પોતાના સ્વરૂપમાં બેસતા અને આપણે આપણા સ્વરૂપમાં જ બેસવાનું છે છેવટે. કારણ કે મન વચન કાય આખી કુદરતી રચના જ કહી દીધી. મંદિર કુદરતી રચના રે કવિરાજનું પદ પણ છે આખું અને એ રીતે સમજતા સમજતા છેવટે એ આધાર પૂર્ણ રીતે છૂટી જશે. અત્યારે પરાણ છોડવા જઈએ તો થાય એવું નથી. ના ના અમાર છોડવાનું કે ના છોડવાનું એ પ્રશ્ન નથી. કેમ કે છોડવું એટલે પાછો એક અહંકાર ની વાત આવી. મારે કોઈને છોડવાનું નથી મારે કોઈને પકડવાનું નથી પણ જે મેં પકડ્યા છે એ મારા માટે ઉપકારી થયા છે. હવે મને થાય છે કે જે હેતુથી મને જ્ઞાની પુરુષ મળ્યા હતા એ હેતુની અંદર જ્ઞાન અને દર્શન નો સબ્જેક્ટ કે જે સનાતન સત્ય ઉપર આધારિત છે
એ મને નતો સમજાયો ત્યાં સુધી મારે આધારની જરૂર હતી છે, પણ મને હવે સમજાયું કે આફ્ટર ઓલ શું હતું, તો કે આ જ હતું, તું તારી જાતને ઓળખ ને આ દુનિયા શું છે એને તું ઓળખી લે, પણ સૈદ્ધાંતિક રીતે, પણ નથી જાણતો ત્યાં સુધી મારે આધારની જરૂર છે. ઘણી જ જરૂર હોય છે, ઘણી જ ઘણી જ, કારણ કે એ સિવાય આ દુનિયા ખુલ્લી છે આખી તમારા માટે, કારણ કે આ નહીં પકડી લો તો બીજું તો પકડાવવાનું છે. આપણે બોલ્યા ખરા તમે કે તમે આમ નહીં બોલો કે જગત કલ્યાણ કરવું છો તો બીજું કલ્યાણ કરવામાં તમે નીકળી જશો, કારણ કે આખું અજ્ઞાન ફરી જ વળશે. દાદા કે છે આંખ ખોલો ને તમારે ચારેય બાજુ અજ્ઞાન છે, જો આમ નહીં પકડી લો તો. એટલા માટે કે ચારે કોર આપણે ગમે તે સંજોગો હોય, પણ આપણું જે જ્ઞાન દર્શન છે કુદરતી રત્ન નથી, એ તો પુરુષાર્થ છે. તો જ્ઞાન દર્શન માં સતત વિજ્ઞાન નો ઉપયોગ ગોઠવવામાં કોઈ મહેનત તો છે જ નહીં, બરાબર, જાગૃતિ છે. એટલે ડિસ્ચાર્જ માં તો આ બધું રહેવાનું, કરેક્ટ? ખાલી દ્રષ્ટિ માં, ડિસ્ચાર્જ ની તો આપણે વાત કરતા નથી, હું દ્રષ્ટિ ની વાત કરું છું. ત્યાં કુદરતી રચના ના આ વાત થઈ ને મારા વિભૂતિ બેન ને, કે આવી રીતે તમે કેવી રીતે અર્પણ કરો છો, વિધિ બોલતી વખતે શું પ્રક્રિયા હોય છે, મારી સમજણ પ્રમાણે મેં એને સમજાવી જે હમણાં હું બોલી તે. તો મને કે છે કે કમલેશાનંદજીના સત્સંગ પ્રમાણે એમણે કુદરતને અર્પણ કરવાનું કહ્યું, તો મેં થયું કે ચલો એ સમજીએ. મેં મારી રીતે વિચારી પણ જોયું કે આ મન વચન કાયા આખી કુદરતી રચના છે, કુદરત માંથી આવી છે, પાંચ તત્વોની બનેલી છે, એને જ અર્પણ કરીએ છીએ પાછું. પણ અર્પણ તો આંખ બંધ કરી તો કુદરત દેખાય કે શું દેખાય, પાંચ તત્વો દેખાય, પણ એ દ્રષ્ટિમાં આખું વિઝનમાં ડેવલપ કરવાનું છે તમારે, એ તમે સમજાવો. આમાં શું થયું કે જે કળિયુગની અંદર જે જ્ઞાની પુરુષો પાક્યા, એ જ્ઞાની પુરુષોએ અલગ અલગ રીતે અનુભવી જ્ઞાનની સાથેનું એટેચમેન્ટની વાત કરી. શ્રીમદ રાજચંદ્રએ પણ નિધિધ્યાસનની વાત કરી છે, પણ નિધિધ્યાસનની વાત કરી છે. એ આ કાળનો પ્રભાવ છે. શું છે? અને કાળના જીવોનો આધારે, એવું નહીં ખાલી એમનો એકલો, કાળનો પ્રભાવ તો ખરો, પણ બંનેનું, એ જ્ઞાની પુરુષ અને આપણે આ કાળના જીવો, એના કારણે આધાર આપવો એમના માટે જરૂરી થઈ ગયો. હવે તમે સતયુગની અંદર જાઓ કે જ્યારે તીર્થંકરો હતા ત્યારે કોઈ કોઈને સમર્પિત થતું નતું, ને છતાં કેવળ જ્ઞાન પામીને મોક્ષ જતા હતા. એ સંજોગો જુદા હતા, સમય જુદો હતો. હું શું કહેવા માંગુ છું, હવે આપણે આપણે સિદ્ધાંત ની વાત કરીએ, યુનિવર્સલ ટ્રુથ ની વાત કરીએ, એ લાખો માણસો મોક્ષે ગયા, કરોડો માણસ મોક્ષે ગયા અને જઈ રહ્યા છે, કોઈ કોઈને સમર્પિત થતું નથી. એનીવે, એટલે એટલે તો કહું છું કે એ મેચ્યોરિટી નો પ્રશ્ન છે. એ છેવટે શુકલ ધ્યાનના પણ એ કશુંક વસ્તુની જરૂર પડે છે. તમારો જે તમે શુકલ ધ્યાનના ચાર પાયા કયા, એમાં ત્રણ પાયા સુધી તો છે, છેવટે રૂપાતી દશા આવે ત્યારે કોઈ આધાર રહેતો નથી, પોતે સ્વયં બની જાય છે, ખુલ્લું થાય છે પરમાત્મા પદ. પણ ત્યાં સુધી આકાર, જ્યોત, કે તમે જે કોઈ પદ, તો કે હરિહન ભગવાનનું પદ, રૂપ તો કે કોઈ આકાર અને પદ, પિંડ એટલે અંદર સ્વયં કે જ્યોતિ સ્વરૂપ જે હોય, પણ ધ્યાન તો આધાર તો લેવો પડે છે. મારો મતલબ કહેવાનો હોય તો અત્યારે આ ઉદયમાં દાદા ભગવાનનો અમને આધાર છે, પછીથી તો આ સમજણમાં હવે ડેવલપ થતું જાય છે કે આ કુદરત, કુદરતી રચના, કુદરતી કાનૂન અને પોતે ચેતન અવિનાશી અને અનંત શક્તિ વાળો શુદ્ધાત્મા છે. આ ડિવિઝનથી જ્ઞાન દર્શન આપણું સમ્યક થતું જાય છે અને પેલું અજ્ઞાન એક બાજુ છૂટતું જાય છે. એટલે મારે આપની આપના દર્શનથી વધારે વિઝન અમને મળે એ રીતે મારે સમજી લેવું હતું. બસ, એટલે આવી રીતે આ વિજ્ઞાન જેમ મહાત્માઓ હોય અને મહાત્માને દાદા ભગવાનના આધારે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એટલે મહાત્માઓ એ રીતે આધાર રાખે અને એનો દ્રઢ વિશ્વાસ હોય તો વાંધો નથી એની અંદર. અને જે નોન મહાત્મા છે એને કોઈના આધારની જરૂર નથી, મારા આધારની પણ જરૂર નથી, કારણ કે આપણે માત્ર સાયન્સની વાત કરીએ છીએ, કારણ કે માત્ર સાયન્સની વાત કરીએ છીએ. સત્સંગ તો બધા માટે જરૂરી છે, બહાર નો પણ સત્સંગ જરૂરી છે અને અંદર નો સત્સંગ પણ, જાગૃતિ નો એના કરતા વધારે જરૂર છે. પણ આધાર એટલે શું કે અવલંબન અને નિરાલંબન. અહીંયા વ્યક્તિ નું અવલંબન છે, અહીંયા વ્યક્તિના અવલંબનની જરૂર નથી. પણ સત્સંગ દ્વારા આપણને આ વિજ્ઞાન સમજાય કરે છે. પણ તમને કોઈ પણ પ્રકારનું એવું નથી કહેતા કે તમે આજ્ઞા પાડો, આ સત્સાધન પાડો, તમે મારું નિધિધ્યાસન કરજો, તમે મને સમર્પણ થાવ, આવા કોઈ આધારો આધ્યાત્મ વિજ્ઞાનમાં નથી એમ કહેવા માંગુ છું.
જી નથી, પણ છતાંય થતા હશે, કારણ કે તમે ત્યાં સામે બેઠા છો અને અત્યારે અમને જે સત્સંગની જરૂર પડે છે એ આધાર, ઇટ પ્રૂવ્સ ઇટસેલ્ફ કે આધાર છે એ કુદરતી રચનામાં જાય. અરે તમે કુદરતી રચનામાં મૂકો કજે, તમારું દાદા સાથેનું કુદરતી રચના જ કહેવાય ને. આ વિધિઓ કરે છે તમારા ચરણ માટે, શેને માટે કરતા, એક આધાર માટે, સપોર્ટ માટે, માટે કરે છે. કરેક્ટ, સાચે છે. એટલે જેને આપણે કીધું ને કે જે લોકોને એવું લાગે છે કે ભઈ મેં જ્ઞાન વિધિ લીધી નથી અને મને એવું લાગે છે કે મારે સમર્પિત થવું જોઈએ અને તો જ મને દ્રષ્ટિ પ્રાપ્ત થાય, એની સાયકોલોજી તોડવા માટે છે. બટ ઇટ ઇઝ નોટ કમ્પલસરી. યા, એ તો સાયકોલોજી ને આખા બિલીફ તોડવા માટે છે. યા, એ તો સમજાઈ ગયું. એ બિલીફ એટલે આપણે એવું ના કહીએ સાયન્ટિસ્ટ તરીકે, આપણે એવું નહીં કહેવાનું કે આ થશે તો જ પ્રગટ થશે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ વિજ્ઞાન સમજ્યા વગર પ્રગટ નહીં થાય. એ વિજ્ઞાન સાયન્સ ઇઝ ધ મેઈન થિંગ. તમારા માટે પણ અક્રમ વિજ્ઞાન દાદા ભગવાન થયા, કારણ કે પ્રગટ પરમાત્મા હતા. હાજરા હજુ રિદ્ધિ સિદ્ધિઓ સહિત ને માણસ ને આખો આવે તેમ વાંચી લેતા કે કોણ છે અને ક્યાં છે, એક જ એમની નજર ફરે અને એમનું આખું વિઝન ફરી વળતું, તો એ દર્શન ક્યાં જોવા મળશે અત્યારે? એટલે ભૂલાતા જ નથી દાદા, તો આમ લોહીના કણુ અણુમાં છે જાણે એવું લાગે. પણ હવે સાયન્ટિફિક એપ્રોચ આવ્યો તો નિરાલંબ દશાનો ચાલવા માંડીશું, પણ હજી હજી તો બહુ વાર લાગે જાણે, કારણ કે દાદા કે છે અમારો વાર જેટલું સાયન્સ હજી બહાર પડ્યું નથી. તો કેટલું બધું હજી સમજવાનું છે ડિટેલમાં. તો કુદરતી રચના ઇટસેલ્ફ, આ ભાઈ પેલા બોલ્યા કે માયા, એ માયા શું છે એને કુદરતી રચનામાં મૂકવા હોય તો ઝીણામાં ઝીણી બહુ બારીક નજર, સૂક્ષ્મમાં નજર જોઈએ દાદા. કે અમારે સૂક્ષ્મતમના પ્રતિક્રમણો કરવા પડે, એટલે કેટલું સૂક્ષ્મ હશે? જો અક્રમ વિજ્ઞાનીને જો આ કરવું પડે તો અમારે તો હજી કેટલો રસ્તો કાપવાનો છે. એટલે આધાર જરૂર છે, બહુ જ જરૂર છે, બહુ જ જરૂર ફોર મી. યા, યસ, ના ના, બરાબર છે, બરાબર છે. તમે બરાબર કહીને બાજુ ના મૂકી દેશો, જેમ છે સમજાવજો. મેં તો તમને આટલું સમજાવવા પ્રયત્ન કર્યો. ના ના, ઘણું સરસ. ના, એટલે તમે કહો છો સામો મંડી પડ્યો હોય તને બરાબર કઈને બાજુ કેસ મૂકી દેજો, પણ એવું નથી થતું. આપણે આપણે કહેવાનું મતલબ શું છે કે જે આપણે સિદ્ધાંત કહેવાનો હતો એ આપણે કહી દઈએ છે, પ્લસ એને સમજાવીએ છે, એક્ઝામ્પલ આપીએ છે, પછી કહેવાના છે આપણે. પછી આપણે ઇન્ટરનલ સમજવાનું જોઈએ ને એમ. યે, જય સચ્ચિદાનંદ. બહુ ટાઈમ લીધો, માંદા છો. ના 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 ના, ઓકે ઓકે. સ્વામીજી પ્રાર્થના કરીને પૂરું કરીએ ને હવે તમે બરાબર આરામ કરજો. ઓકે ઓકે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે
तन्मयाकार रहिए। जय सच्चिदानंद।